जामनगर में बनेली एक घटनाए लोग ने विचारता कर दीधा है। तरह जिला द्रोल में अचानक विद्यार्थी मौत की बात वहती थता परिवार सहित पंथक में मातम छवाई गयो। धोरण छ में अभ्यास करता विद्यार्थी व्रज सोरठिया नामनो विद्यार्थी अचानक बेभान थई गयो हतो। त्यारबाद तेने हॉस्पिटल में लई जवामां आव्यो हतो, ज्यां डॉक्टरोए सारवार पहला ज मृत जाहिर कर्यो हतो। जो कि हाल में विद्यार्थी मृतदेह ने फोरेन्सिक पोस्टमोर्टम माटे राजकोट लई जवामां आव्यो हतो, ज्यां रिपोर्ट बाद विद्यार्थी मौतनुं कारण सामे आवशे। સાડા દસ વાગે બાળક મારા આગળ શનિ રવિમાં ગણિતનું ટ્યુશન કરવા આવે અને 10:30 વાગે સૂઈ ગયું બાળક। બધા બે ચાર છોકરા મારા જે હોય ને એ બધા સૂઈ ગયા। પછી હું 1 વાગ્યા સુધી જાગતો હતો, 1 વાગ્યા સુધી કોઈ ઘટના બની નહોતી। પછી રાતના હું 3:45 ઉઠ્યો, સામાન્ય રીતે હું જોઉં બાળક બધા બરાબર છે। આ બાળક છે એ રાતના ક્યારેક ચાલતું, તો એની જગ્યાએથી ઉઠી અને બાજુના રૂમમાં અડધું અહીંયા હતું, એટલે મેં કીધું આમ કેમ છે, એટલે મેં કીધું એની જગ્યાએ સુડાવી દો। મેં એને કીધું કે જગ્યાએ શું, પણ આમ જોયું તો ન જવાબ દીધો। પછી પહેલાં એને પ્રાઇવેટ દવાખાને લઈ ગયો, તો અહીંયા દવાખાને ડૉક્ટર કોઈ હતું નહીં, એના પટાવાળાએ કીધું કે સરકારીમાં લઈ જાઓ, ઉપર હશે તો, પણ ડૉક્ટર ઝડપ વાર લઈ ગઈ, એટલે મેં કીધું આને જલ્દી દવાખાને લઈ જાઓ। તો ત્યાં લઈ ગયો ને તો એને સુગર ને એવું માપ્યું, તો સુગર આવ્યું 448। વાલીને ફોન કર્યો કે આને સુગર છે, તો વાલીએ કીધું સુગર કે બીપી કેવું કાંઈ છે નહીં। ડૉક્ટરે કીધું હવે આને જામનગર રાજકોટ લઈ જાઓ, હવે આટલું બાળક આવું હોય, એટલે મેં એને કીધું કે ભાઈ આને કંઈક સારવાર આપો તો હું લઈ જાઉં પછી। તો એને હૃદયનું ઇન્જેક્શન દીધું, પછી સુગર માટે તો ના પડી, એટલે એ સારવાર ન આપી, કદાચ માનો કે પહેલી વાર આવું હોય તો। એટલે પછી અહીંયા લાવ્યા, તો અહીંયા ડૉક્ટરે કીધું બાળક હવે છે નહીં, આ ઘટના છે, બાકી તો હવે સાચો રિપોર્ટ મારા ઘર ગણિતનું શીખવા આવે, બાળક 6 ધોરણમાં ભણે છે।